નમસ્કાર દર્શક મિત્રો, ઝી ચોવીસ કલાક પર ગામડું જાગે છે કાર્યક્રમ સાથે હું જનક. સૌથી પહેલા ગામે ગામે ઝી ચોવીસ કલાક જોતા તમામ દર્શકોનો આભાર. આ કાર્યક્રમમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અમારા કાર્યક્રમમાં ગામડાની સમસ્યા તેની ખાસિયતોની પણ વાત કરી રહ્યા છે, સાથે તમારી સમસ્યાનું સમાધાન લાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. આજે આપણે વાત કરીશું ચોમાસા દરમિયાન પશુઓની કેવી રીતે સારસંભાળ રાખવી જોઈએ. આપણી સાથે સ્ટુડિયોમાં પણ ઉપસ્થિત છે ડોક્ટર સુકેતુ ઉપાધ્યાયજી, જે અમદાવાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક છે. તેઓ આપણે મુજબના સવાલોના જવાબ પણ આપશે. તો ડોક્ટર સુકેતુ ઉપાધ્યાય, નાયબ પશુપાલન નિયામક, અમદાવાદ જિલ્લા પંચાયતમાં ઉપાધ્યાય સાહેબ, આપનું સ્વાગત સૌપ્રથમ. તો ડોક્ટર સુકેતુજી, સૌથી પહેલાં કે ચોમાસામાં આપણે ધોધમાર વરસાદ થયો છે અને આપણું ગુજરાત ખેતી અને પશુપાલન બે પણ નિર્ભર છે. પશુઓ જે ચોમાસામાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને ગાય અને ભેંસ, એ ખેડૂતો શું તકેદારી રાખે? ચોમાસા દરમિયાન મુખ્યત્વે એ બાબતો ધ્યાન રાખવી જોઈએ કે સૌ પ્રથમ તો પહેલાં ચોમાસા પહેલાંનું આપણું આયોજન હોય છે અમારા પશુપાલન વિભાગ દ્વારા, કે આપણે ચોમાસા પહેલાં જ રસીકરણની કામગીરી કરતા હોઈએ છીએ. વિશેષમાં પશુપાલન ખાતા દ્વારા ખાસ પ્રકારે એનું એક્સટેન્શન, એટલે કે એનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે, કે એની અંદર બેનર્સ અને લિફલેટ્સ દ્વારા અમે પશુપાલકો સુધી એ જાણ કરીએ છીએ કે તમારે ચોમાસા ઋતુમાં શું શું કાળજી લેવી. એમાં અતિવૃષ્ટિ પહેલાં અથવા કોઈ ચોમાસાનો પ્રસંગ હોય તો જ્યારે ચોમાસું ચાલુ હોય ત્યારે પશુઓને ખીલા ઉપર બાંધી નહીં રાખવાના, કારણ કે બહુ પાણી આવે તો એમાં એ ખીલાથી છૂટી નથી શકતા. એકચ્યુઅલી જોવા જઈએ તો જે પશુઓ છે એ આમ નેચરલી કુદરતી રીતે સ્વિમર, એટલે કે જે તરવૈયા જ હોય છે, એટલે ધારો કે કોઈ પ્રસંગ બને તો એ તરીને પણ એમાંથી બહાર નીકળી શકે, એટલે ખૂંટા ઉપર બાંધવા ન જોઈએ. બીજી બાબત એ છે કે વધારે વરસાદ આવતો હોય તો એને હવે હવામાન ખાતા દ્વારા પણ જાણકારી આપવામાં આવે છે, એટલે એને પશુઓને ઉપરવાસમાં આપણે ખસેડી લેવા જોઈએ. અને ત્યારબાદ જો કોઈ પશુને ઈજા થઈ હોય, કઈ પ્રશ્ન બન્યો હોય, તો નજીકના પશુ દવાખાને એની સારવાર લેવી જોઈએ. બિલકુલ. અને આ સમયમાં ડોક્ટર સાહેબ, એક સવાલ એ થતો હોય છે કે પશુઓમાં બીમારી પણ વધુ હોય છે, તો એ બીમારીઓ દૂર કરવા માટે શું કોઈ કરી શકાય? હા, પશુઓની અંદર બીમારીઓ બહુ જોવા મળે ચોમાસા ઋતુ દરમિયાન, એટલે એના આગોતરા આયોજન પ્રમાણે આપણે રસીકરણ તો કરવામાં જ આવે છે, પણ જ્યાં વધારે પડતું પ્રશ્ન હોય કે જ્યાં વધારે પડતો પાણીનું આમ જમા થઈ ગયેલું હોય, એ જગ્યા ઉપર આપણે રસીકરણનો બીજો તબક્કો પણ લેતા હોઈએ છીએ, કે જેનાથી પશુઓની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય તો એના માટે આપણે રસીકરણની પણ કામગીરી આપણે કરતા હોઈએ છીએ. વિશેષમાં કોઈ પશુ બીમાર હોય તો એને આપણે સારવારની પણ કામગીરી કરવામાં આવે છે, અને એ બાબત એ માટે અમારું પશુપાલન ખાતું સતત જાગૃત છે, અને જ્યાં પણ આ પ્રશ્ન બને ત્યાં અમારી ટીમ દ્વારા પણ અમે રસીકરણ કરાવતા હોઈએ છીએ. તો આવા સમયે ચોમાસામાં ખાસ કરીને પશુઓને જે નોર્મલી જે ખોરાક આપવામાં આવતો હોય છે એ જ અત્યારે અપાય છે કે કંઈક અલગ અપાય? હા, એ બહુ કાળજી લેવા જેવી બાબત છે, કારણ કે ચોમાસાની અંદર જ્યારે નવું ઘાસ ઉગતું હોય છે, એટલે નવું ઘાસ ઉગે એટલે આપણે કુમળું જે ઘાસ હોય છે એની અંદર ઝેરી તત્વોની સંખ્યા વધારે રહે, તો એ બાબતે ખાસ કાળજી લઈને જ્યારે પણ આપણે એક કુમળું ઘાસ ખવડાવવું ન જોઈએ, નીકળેલું ઘાસ એટલે કે જેની અંદર ફ્લાવરિંગ સ્ટેજ આવેલો હોય એવું ઘાસ જ ખવડાવવું જોઈએ. બીજી બાબત કે એને જ્યારે ખવડાવતા હોય ત્યારે એને પહોળું કરી અને જો સૂર્યપ્રકાશ હોય તો એની અંદર મૂકવું જોઈએ, એને થોડા સમય પછી જ એને ખવડાવવું જોઈએ. વત્તા આપણે ખાસ કરીને સૂકો ઘાસચારો પણ એનો સંગ્રહ કરવો જોઈએ ચોમાસા પહેલા, એટલે સૂકો અને લીલો મિક્સ ઘાસ ખવડાવવું જરૂરી છે. બિલકુલ. યસ. હવે આપ જુઓ કે જેમાં મરઘી હોય, બકરી હોય કે નાના નાના ઊંટ હોય, આ બધા પશુ હોય જે ગાય ભેંસથી અલગ છે, તો આવા જે પશુઓ માટે શું તકેદારી રાખવી જોઈએ? હા, ઘેટા બકરા હોય અને જે નાના પશુઓ માટે પણ આંતરજવર માટેનું એક એન્ટરોટોક્સિમે કરીને જે એની પણ રસીકરણની કામગીરી કરવામાં આવે છે. વત્તા એની અંદર જો પશુઓની અંદર એની અંદર પણ કોઈ રોગચાળો હોય તો એ બાબતે પણ પશુપાલન ખાતું કાળજી લઈ રહ્યું છે. એના માટે વિવિધ કેમ્પેનિંગ મોડ પણ માં, એટલે કેમ્પેનિંગ મોડની અંદર આપણે રસીકરણની કામગીરી કરીએ છીએ. વત્તા લોકોને એ બાબતે પણ જાગૃત કરવામાં આવે છે કે નાના પશુઓ જો બીમાર થાય તો એમને તાત્કાલિક પશુ દવાખાના ઉપર લઈ જાય. બિલકુલ. અમરેલીથી ઘનશ્યામભાઈ નામના દર્શક મિત્ર જોડાય છે. ઘનશ્યામભાઈ, આપનો સવાલ કરો. આપણે ખડાઈ છે સાહેબ. હવે એના 10મો મહિનો હાલે છે. હવે એનો કઈ આગોતરું એવું કઈ જરમાં જર ન પડે એવું આગોતરું કઈ એનું દવા કે એવું કઈ આવે? હા, જ એના માટે છે ને, જો આ પ્રશ્ન જે જર પડવાનો અગાઉની આપણે એક ઇતિહાસ જોઈએ કે એના અગાઉ પણ આવો પ્રશ્ન રહેતો હોય ને,
તો એના એની આપણે કાળજી લેવા માટે યોગ્ય ખોરાક કરવો જરૂરી છે. કારણ કે જો યોગ્ય ખોરાક હોય અને એની અંદર આપણે જેમાં જે ધારો કે કેલ્શિયમના તત્વો ફોસ્ફરસ અને યોગ્ય માત્રામાં હોય ને તો આ જર પડવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે તમારે ખાસ કરીને જ્યારે તમારે એવું હોય કે આ ટાઈપનું તકલીફ હોય તો એને યોગ્ય ખોરાક અને નજીકના પશુ દવાખાનાના ડોક્ટર શ્રીની આપણે સલાહ લઈ અને યોગ્ય સારવાર થઈ શકે તો આ વસ્તુને આપણે નિવારી શકીએ છીએ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, આપનો સવાલ કરો. હવે આપણે એક દેશી ગાય છે, વિહાણી 6 મહિના ચાલે, અને વિહાણી જેતું એક આંસળમાં લોહી જ આવે છે બરાબર, અને દવા ખૂબ કરાવી પણ મળતું નથી, ને ગાભ ખેરાય ને બે વખત, જે વખતે થોડુંક ધીમું પડે પણ મહિનો પાછું આવવા માંડે છે. ઓકે બરાબર. હવે લોહીનો પ્રશ્ન એ ઘણી આંચળોમાં જોવા મળે છે, એના માટે અલગ અલગ પ્રકારની સારવાર પણ હોય છે, અને એને માટે જે એમાં વિટામિન કેની જે ખામી હોય ને એના લીધે આ પ્રશ્ન બનતો હોય છે. એટલે એના માટે આપણે નજીકના પશુ દવાખાને તમે ખાસ એને બતાવો, તમે સારવાર કરાવી હશે પણ પશુ ચિકિત્સક અધિકારી જોડે ખાસ તમે એને એકવાર બતાવો, અને જો યોગ્ય એવું લાગે તો આપણે એનું સેમ્પલ પણ તમે મોકલી શકો છો નજીકના રોગ સંશોધન અધિકારીશ્રીને આપીને, અને એનું નિરીક્ષણ કરાવો કે ખરેખર એનું કારણ શું છે. દૂધની પણ તપાસ કરાવડો તો યોગ્ય રીતે આપણને ખ્યાલ આવે. અને તેમ છતાં એક બાબત એવું કરો કે જે એના જે આંચળના જે ભાગ ઉપર બરફ ઘસવાનું રાખો થોડો. બિલકુલ, બરફ ઘસવાનું રાખો તો દેશી ઉપચાર છે, કદાચ રાહત મળી જાય. તો શું કીધું છે, એક સવાલ એ થાય કે ઘણા બધા આપણે પશુ પક્ષીઓ છે, સરકાર શું આમાં કોઈ સહાય કરતી હોય જે બીમાર પડતા હોય અને ચોમાસામાં ખાસ કરીને? ચોમાસાની અંદર એક તો આપણે જો મુખ્યમંત્રી નિઃશુલ્ક યોજના હેઠળ જો પશુ દવાખાને આપણે પશુ લઈ જઈએ તો એની આપણે ફ્રી સારવાર કરવામાં આવે છે. વત્તા જો જે જગ્યાએ આ ટાઈપ જે બહુ મોટા પાયાની અંદર પશુઓ બીમાર થયા હોય તો આપણે પશુપાલન ટીમ દ્વારા એને યોગ્ય સારવાર આપવામાં આવે છે, અને વત્તા એની અંદર જો કોઈ પશુ મરણ થયું હોય તો પણ જે સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એનો સહાય ચૂકવવામાં આવે છે. બિલકુલ. ભાવનગરથી ગિરીશભાઈ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, આપનો સવાલ કરો. આપણે ગાભણ ગાય છે અને ગોળ ખવડાવવાથી કોઈ તકલીફ નથી થતી ને? ના, ગોળ ખવડાવવાથી કોઈ તકલીફ થતી નથી, એમાં કોઈ પણ પ્રશ્ન નથી રહેતો. બિલકુલ. એટલે જે ખેડૂતનો સવાલ હતો, ખેડૂત મિત્રનો, પશુપાલકનો, આવી ઘણી બધી કેટલીક ગેરમાન્યતાઓ છે, એવી ગેરમાન્યતાઓ છે કે જે સાચી પણ છે અને લોકો ગેરમાન્યતા, એવી કોઈ ગેરમાન્યતા? ગેરમાન્યતાઓ એવી છે કે ધારો કે ઘણી વખત આપણે પશુ ઠંડુ પડી જાય એવું કહે છે, અને ઇંગ્લિશમાં મિલ્ક ફિયર કહેવામાં આવે છે. એમાં ઘણા બધા જે દવાની કંપની વાળા એવું કહે કે ભાઈ કેલ્શિયમ આપો બરોબર, વાસ્તવમાં અમુક સ્ટેજ પછી કેલ્શિયમ આપવાનું બંધ કરવું જોઈએ. કારણ કે એનાથી શું થાય છે કે જે મિલ્ક ફ્યુર કન્ડિશન, જે પશુ ઠંડી પડી જવાની પરિસ્થિતિ ક્યારે થાય કે જ્યારે આપણે મગજની અંદર એક ગ્રંથિ આવેલી છે, એ ગ્રંથિ કામ કરતી અટકી જાય છે ત્યારે મિલ્ક ફ્યુરનો પ્રશ્ન, કેલ્શિયમનું ડેફિશિયન્સી એટલે કે ઓછું થાય છે. પણ ઘણા લોકો શું કરતા હોય, છેક ગાભણ પશુને પણ છેક લાસ્ટ સ્ટેજ સુધી 10મા મહિના સુધી કેલ્શિયમ આપે છે, અને એના લીધે ઘણી વખત એવું બનતું હોય છે કે જે ગ્રંથિ કામ કરતી બંધ થઈ જાય, અને ગ્રંથિ કામ કરતી બંધ થાય એટલે કેલ્શિયમ જે પોતે શરીર પેદા કરવું જોઈએ એ નથી કરી શકતું. એટલે મારે બધાને ખાસ સલાહ એ છે કે પશુ ચિકિત્સક અધિકારીની સલાહ લઈને જ કેલ્શિયમ આપવું, જેથી આ મિલ્ક ફીવર એટલે પશુ ઠંડુ પડવાનો પ્રશ્ન ન બને. બિલકુલ. એક સવાલ એ થાય કે હવે ચોમાસામાં પુષ્કળ વરસાદ તો પડી ગયો, આવી સ્થિતિમાં આપણા જોડે ઘાસ પણ છે, ખોરાક પણ છે, એની પણ વાત કરીશું. એક દર્શક મિત્ર હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, સવાલ કરો આપનો. હલો જી, સવાલ કરો આપનો. આપણે ગાયને 15 મહિના ફરીથી સવાલ કરો આપનો. આપણે ગાય 15 મહિના દૂધ આપે બરોબર. હલો જી, હવે આપણે વિસ્તાર કરવો તો ક્યાં કરાવું? હા, અચ્છા, બિદાનનો જે સમયગાળો જ્યારે પશુ વિહાણ થાય એના લગભગ 60 થી 90મા દિવસે આપણે મૂળ કરાવી શકીએ, એમાં કોઈ વાંધો નથી. બિલકુલ. આપણે જે વાત કરતા હતા એમાં હવે આપણે આગળ વધીએ કે આ જે ચોમાસા છે, ચોમાસામાં ઘણી બધી મુશ્કેલીઓ પણ પડતી હોય, પશુપાલક શું તકેદારી રાખે? કારણ કે પશુ અથવા જે પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય
એમના વિશે પશુપાલકો શું ખાસ કરીને તકેદારી રાખે? ચોમાસુ ઋતુમાં, ચોમાસુ ઋતુની અંદર ખાસ એ કાળજી રાખવાની કે આપણે જે ગમાણ અને સ્વચ્છ રાખવી જોઈએ. પહેલી બાબત, પાણી તમારે સ્વચ્છ આપવું જોઈએ કે પાણીની અંદર પણ કોઈ પણ જાતની ગંદકી ન હોવી જોઈએ. ખાસ કરીને જે તમે ગમાણ હોય તો ગમાણની અંદર તમે ઘાસ જે આપો એ નાના નાના ટુકડા કરીને આપો, એટલે જેથી પશુઓને પાચ્ય થાય અને પાચન શક્તિ વધે અને તમારું દૂધ ઉત્પાદન વધશે, વધતા જે ઘાસનો બગાડ પણ આપણે અટકાવી શકીએ છીએ. વિશેષ બીજી બાબત એ છે કે જે પાણી પીવાનું જે અવળ હોય એની અંદર ચૂનો થોડો નાખો, એનાથી બે બાબત થશે કે એ ગમણ અરે અવાળો સ્વચ્છ રહેશે અને ચોખ્ખું પાણી મળી રહેશે. એટલે એ ખાસ તકેદારી ચોમાસા દરમિયાન લેવાની જોઈએ. બિલકુલ. ગીર સોમનાથ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જી સવાલ કરો આપનો. સવાલ એવો છે કે ખરવાની રસી ક્યારે મૂકવી અને કેટલો સમય લગણ ખરવા રોગની? હા, ભેંસો માને બરાબર. ખરવાની રસીનો આપણે બે તબક્કા હોય છે. એની અંદર આપણે જે ગુજરાત સરકાર દ્વારા ખરવા રસી મૂકવાની એક આખો કેમ્પેનના સ્વરૂપે આપણે કરીએ છીએ. ફેબ્રુઆરી અને માર્ચનો ગાળો હોય અને ઓક્ટોબર નવેમ્બરનો જે ગાળો છે એ બે ગાળા દરમિયાન આપણે ખરવા મોવાસાની રસી મૂકવામાં આવે છે. બિલકુલ. ખેરાલુથી રમેશભાઈ નામના પશુપાલક જોડાઈ ગયા છે. રમેશભાઈ આપનો સવાલ કરો. હા સર, ગળિયા માટે ગાયને ગળિયું આવે છે, એના માટે અગમચે તેના કોઈ પગલા? ગળિયો એટલે આપ જરા મને. હેલો, આપણે એટલે આંચળ, ગળિયો એટલે આંચળની બાબત કહો છો આપ? આંચળનો પ્રોબ્લેમ દૂધ ઘટી જાય છે. હા, અચ્છા, દૂધ ઘટી જાય છે એમ ને? બરાબર. હવે આંચળની બાબતની અંદર એવું છે કે તમારે ખાસ કાળજી લેવી કે જ્યારે આપણે દૂધ દોવા બેસો બરાબર, તો એ વખતે તમારે એ જોવું કે આપણે જે એનો છેલ્લો આપણે દૂધ આપણે નિતારતા હોઈએ છીએ એ વખતે પશુ જમીન ઉપર પહેલાં તો બેસે નહીં, એ કાળજી લેવાની. કારણ કે ઘણી વખત શું હોય છે કે જે પશુની અંદર ચેપી રોગો, કારણ કે આંચળ ખુલ્લો હોય અને પછી આપણે દોઈ લીધા પછી એને જાનવર ઊભું રહે, ખાસ કાળજી લેવાની. બીજી બાબત, કોઈ પણ પ્રકારનો આંચળની અંદર સોજો અથવા આંચળની અંદર કોઈ પણ દૂધની અંદર તમને ખામી દેખવા મળે, તાત્કાલિક નજીકના પશુ દવાખાને જાણ કરવી અને દૂધનું સેમ્પલ પણ લઈ જવું. કારણ કે દૂધની અંદર આપણે જે એનો આપણે જે પીએચ એટલે કે એસિડિક છે કે નહીં એના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ દૂધની અંદર શું ખામી આવી છે. એને પ્રી ક્લિનિકલ મેસ્ટાઇટિસ કહે છે, એટલે કે જે પહેલાં તમને રોગના લક્ષણો દેખવા ન મળે પણ એ દૂધનું તમને કંઈક ફેરફાર લાગે, દૂધની અંદર ઘટાડો લાગે, તો તાત્કાલિક એનું જે સેમ્પલ છે એ નજીકના પશુ રોગ સંશોધન કેન્દ્ર ઉપર મોકલવું. બિલકુલ. એક દર્શક મિત્ર પોરબંદર જોડાઈ ગયા છે. હેલો, હા સર, જી સવાલ કરો આપનો. ભેંસનો છે સર, મોહનો સૂચનો મોહ હતો. હેલો, સૂચનો મોહ હતો ને, તેનો જુલો ટૂંકો કલાયો હમણાં 20 દિન પહેલા, ખ્યાલ સુધારો નથી આવ્યો બહુ. શું હતું પશુને? રૂજ નથી આવી એમ ને? હવે એ ઓપરેશન જ્યાં કરાવ્યું હોય ને તો એ ડોક્ટર સાહેબ ને તમે બતાવો તો વધુ અનુકૂળ રહે. કારણ કે ઓપરેશન કેવી બાબત છે કે એમને થોડો આઈડિયા હોય, જે તે પશુ ચિકિત્સા અધિકારી સાહેબે જે કર્યું હોય ને ઓપરેશન, તો એમને બતાવશો તો વધારે આઈડિયા આવશે કે કેમ રૂજ નથી વળતી. એને વારે વારે ડ્રેસિંગ કરવું પડે અને અત્યારે કદાચ ચોમાસું હોય ને તો પશુએ ઘસી નાખ્યું હોય ક્યાંક એની એ ભાગ, તો રૂજ ન વળતી હોય તો એ ત્યાં બતાવો તમે ખાસ કરીને. બિલકુલ. ડૉક્ટર સાહેબ, એક સવાલ એ થાય કે પશુ ચોમાસામાં બીમાર થાય તો એની ખબર કઈ રીતે, લક્ષણો કયા હોય એમાં? પશુ જો બીમાર થાય તો પહેલાં તો ખોરાક તરત જ બંધ કરી દે છે, વધતા એની અંદર દૂધ ઉત્પાદન પણ અટકી જાય, દૂધ ઘટી જાય અને પશુમાં બેચેની જોવા મળે, એ ખાસ મુખ્ય લક્ષણો છે. બિલકુલ. અરવલ્લીથી રાજુભાઈ જોડાઈ ગયા છે. હલો રાજુભાઈ, ક્યાંથી બોલો છો? અરવલ્લી જિલ્લામાંથી, ધનસુરાથી. ધનસુરાથી, સવાલ કરો આપનો. સાહેબ, આપણે ગાયને સોજા આવે છે, દૂધ તો કમ્પ્લીટ આવે છે, એના માટે આ જો સોજા આવતા એક જ સાઈડ માઈ લઈ જાય. હા, સોજા આવતા હોય તો પહેલી તો તમને ખાસ સલાહ એ છે
કે દૂધના જે તમને જે દૂધનો નમૂનો તમે એક તો ચેક કરાવડાવો, કારણ કે એમાં બેક્ટેરિયાની અસર હશે જ 100%, બરાબર? તો એની એક તો પરીક્ષણ કરાવી દો, જે મેં તમને અગાઉ પણ વાત કરી, જે પ્રી ક્લિનિકલ મેસ્ટાઇટિસનો સ્ટેજ હોય અને એની અંદર દૂધની અંદર પ્રશ્ન હોય તો પહેલાં એનું સેમ્પલ ચેક કરાવવું જરૂરી છે. બીજી બાબત એ છે કે જ્યાં સોજો આવતો ત્યાં બરફ ઘસવાનું રાખો, બરાબર? તો એનાથી ઘણો ફાયદો થશે તમને. બિલકુલ. ઘણી બધી આપણે જે ભેંસ હોય એમાં દૂધની જે પશુપાલકોને એમ હોય છે કે ઓછું દૂધ આવતું હોય છે, બરાબર? તો એ દૂધ વધારવા માટે શું કરવું જોઈએ? દૂધ વધારવા માટે મુખ્યત્વે ખોરાક જ જરૂરી છે, અને ખોરાકની અંદર ખાસ કરીને મિનરલ મિક્સર જે કહીએ છીએ, ખાસ કરીને અમે એ સલાહ આપતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ દૂધ આપતું પશુ હોય તેની અંદર માચીસના ખોખા જેટલું, આપણે દેશી ભાષામાં કહીએ તો એટલું મિનરલ મિક્સર આપવું, એટલે 30 ગ્રામ જેટલું થાય એ ડેઈલી આપવું, વધતા એના જોડે જોડે સારો ખોરાક અને દાણ. અત્યારે અલગ અલગ ડેરીવાળા ડેરી સંઘ દ્વારા દાણ આપવામાં આવે, ધારો કે બનાસ ડેરી તો બનાસ દાણ આપે છે, સાબર તો સાબર દાણ આપે છે. એ પણ એક વૈજ્ઞાનિક R&D એટલે કે એના ઉપર સંશોધન કરીને જ એ લોકો દાણ બનાવતા હોય છે, એવું દાણ ખવડાવવું જોઈએ, દૂધ વધે. અમરેલીથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, સવાલ કરો આપનો. એ તમે એક તો ઇન્જેક્શન મૂકો છે, ખોટી બાબત છે પહેલી બાબત, અને ઇન્જેક્શન ખરેખર ગેરકાયદેસર છે એ તમે મૂકો છો, યોગ્ય નથી પહેલી બાબતે. હવે જો દૂધ નથી આપતું તો એના માટે ઘણા બધા કારણો હોય છે. ઘણી વખત વિયાણ વખતે અંદર જે આપણે તમે જો દેશી ભાષામાં ઝેર એટલે કે મેલી રહી ગઈ હોય તો પણ આ પ્રશ્ન બનતો હોય છે. બીજી બાબત એ છે કે એની અંદર કંઈક બીમારી હોય તો પણ આ પ્રશ્ન બનતો હોય છે. તો તમારે પહેલાં તો એનું યોગ્ય રીતે નિદાન કરાવવું જરૂરી છે કે ખરેખર એમાં શું પ્રશ્ન છે. જો એ પ્રશ્ન હલ થશે તો ઓટોમેટિક આ દૂધનો પાસો મૂકવાનું કામ થઈ જશે. એટલે આ ખાસ અને ઇન્જેક્શન મૂકવાનું તો તમને સ્પષ્ટ ના પાડું છું. બિલકુલ. આ કેટલીક ગેરમાન્યતાઓ છે, આજે આપણે વાત કરીએ છીએ કે પોતે જાતે જ પશુ ડોક્ટર બની જતા હોય છે અને પછી મુશ્કેલી સર્જાતી હોય છે. એક દ્વારકાથી જોડાઈ ગયા છે નાથાભાઈ. નાથાભાઈ, આપનો સવાલ કરો. સાહેબ, આપણે ભેંસને છે ને આગલા અને પાછલા ચારે ચાર પગમાં સોજા આવી જાય. બરાબર, સોજા આવે છે એમ ને? હા, સોજો આવી જાય. બરાબર બરાબર. એટલે એ આગળ એટલે ચારે ચાર પગમાં આવે છે? બરાબર, ચારે ચાર પગમાં સોજા આવતો હોય તો તમારે એને પહેલી બાબત એ છે કે તમે ટ્રીટમેન્ટ એની સારવાર કરાવી છે. હેલો હેલો, તમે ફોન કટ થઈ ગયો છે, કદાચ સારવાર તો કરાઈ જશે એ માનીને આગળ વધીએ. હવે એ માનીને આપણે આગળ વધીએ તો પહેલા તો એમાં બે ત્રણ પ્રકારના રોગો થાય છે, કે એ રોગોનું આપણે બ્લડ એટલે કે લોહીનું નિરીક્ષણ કરાવવું પડે, એના પછી જ આપણને ખ્યાલ આવે કે એની અંદર કયા પ્રકારનો રોગ છે. એટલે મારે ખાસ તમને સલાહ આપી કે તમે લોહીનું પરીક્ષણ કરાવી દો અને એ લોહીના પરીક્ષણની અંદર કયા પ્રકારના રોગથી આ વસ્તુ છે એ ચેક કરવી પડે, અને એ નિદાન થયા પછી આપણે એનો નિર્ણય લઈ શકાય. ખાસ બિલકુલ. ભાવનગરથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, સવાલ કરો આપનો. સાહેબ, હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોજિયાથી બોલું છું, નાનાભાઈ આયર. નાનાભાઈ, સવાલ કરો આપનો. એક મારી બેન ગોઠણ ખોલી ગયા છે આગલા આગળના. બરાબર, બંને ગાંઠણમાં પાણી જેવું લાગે છે તમને? આમ ડબ્બુ ને તો આમ કઠણ છે. એમ કઠણ એટલે કારણ કે આમાં બે બે વસ્તુ છે કે ભેંસ છે ને. હા, તો એની અંદર કોઈ વખત તમારું બચ્ચું તરવાઈ ગયું એવો કોઈ પ્રશ્ન બન્યો છે? બચ્ચું કે ઓછા જે એવું નથી બન્યું ને? બરાબર. કારણ કે આમાં એક રોગ એવો છે બ્રુસેલોસિસ, કે એની અંદર પગના ઘોટણમાં પાણી ભરાવાનો પ્રશ્ન રહેતો હોય છે, તો એના લીધે થતું હોય. ઘણી વખત એને બેસવાનું જો તળિયું જે તમારું પાકું હોય જે જગ્યાએ બેસતું હોય તો તમે એક કામ કરો, તમે માટીવાળું તળિયું રાખો, એમાં બેસે તો એમાં શું ફરક પડે છે જોઈ લઈએ. અને વાડી વિસ્તારમાં રહી છે, વાડીમાં છે, કોની પણ છે, અમારે કોઈ RCC એવું કરેલું કઈ છે નહીં. બરાબર બરાબર. તો મારી એક તમને સલાહ છે કે એનું એકવાર લોહીનું નિદાન કરાવી લો, કારણ કે એમાં જે મેં કીધું એ બ્રુસેલોસિસ કે રોગ હોય ને તો એમાં ઘૂંટણની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન રહેતા હોય છે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, એક સવાલ એ થાય કે ચોમાસામાં મોટા ભાગે ગાય ભેંસમાં આપણા તો ગાય ભેંસ વધારે હોય છે, તો એમાં સૌથી વધારે બીમારી કઈ આવે?
ગાય ભેંસની અંદર અલગ અલગ વિસ્તાર મુજબ બીમારી હોય છે. કે ધારો કે અમુક જે હિલી ટ્રેક હોય તો એની અંદર અલગ બીમારી હોય છે, સમતલ વિસ્તારની અંદર અલગ બીમારી હોય છે. પણ મુખ્યત્વે પહેલી બાબત છે કે વિયાણ સમયે કોઈ તકલીફ પડી હોય તો એની અંદર તાવ અને ખોરાક ન લેવું, દૂધ ન આપવું, એવા પ્રશ્નો અત્યારે ખાસ જોવા મળે છે. બીજા બધા પ્રશ્નો તો અત્યારે જે પહેલા જે રોગચાળા ને બધું થતું એ સરકારના સતત પ્રયત્નથી એ રોગચાળાઓ બહુ ઓછા થયા જોવા મળે છે. એટલે જે આ પેલા ખરવા મોવાસા રોગચાળો થતો, ગળસુંડાના રોગ જે જોવા મળતા ચોમાસા દરમિયાન ગળસુંડો બહુ જોવા મળતો, એ અત્યારે લગભગ નાબૂદ થઈ ગયો છે એ રસીકરણના લીધે. એટલે હાલ જે ચોમાસાના જે બીમારી હોય છે, એક મુખ્યત્વે તાવ હોય, પશુને આફરો ચડી જવો, કોઈ એવો ઘાસચારો ખવડાવ્યો હોય તો એનાથી ઝેરી અસરો થવા જે જોવા મળતી હોય છે ચોમાસા ઋતુમાં. બિલકુલ. જુનાગઢ થી રવિભાઈ જોડે કે છે. રવિભાઈ આપનો સવાલ કરો. હેલો. આપનો સવાલ એ છે કે આપણે ગાને હા નીકળે. હેલો. હા જી જી. શું આવ્યું છે? ગરમી બતાવે છે પશુ. ગરમી બતાવે. અને કેટલા મહિનાનું ગાભણ છે? ના, હવે 5-6 દિવસમાં વેસર વ્યાયામ છે. વ્યાય એવું છે. બરાબર બરાબર બરાબર. તો ખાસ મારે તમને સલાહ છે કે તમારે જે પશુ ઊભું રાખો છો ને તમે, તે આગળના પગ થોડા ખાડામાં, એટલે કે થોડાક એ રીતનો ઢાળ રાખો. કારણ કે હવે 5 દિવસ બાકી છે, એટલે હવે આપણે કોઈ સારવાર અત્યારે હાલ કરતા પહેલા તમારે એનો જે ઢાળ છે બદલી નાખો. પાછળનો જે પગ છે ઉપર રહે, આગળના પગ જે નીચે ઢાળમાં રહે એ રીતે રાખો. અને ખાસ એની કાળજી લેતા રહેજો. જ્યારે પણ વિયાણનો સમય હોય અને કંઈક તકલીફ જેવું લાગે તો તાત્કાલિક પશુ ચિકિત્સા અધિકારી એમને બોલાવી અને એની ટ્રીટમેન્ટ કરાવજો. કારણ ઘણી વખત શું થાય છે કે બચ્ચા સાથે સાથે જે ગર્ભાશયના જે ભાગ છે બહાર નીકળવાની શક્યતા આ કેસમાં રહેતી હોય છે. બિલકુલ. ડૉક્ટર સુકેતુજી, એક અંતિમ સવાલ, આવા સમયમાં પશુપાલકો શું તકેદારી, આપ શું મેસેજ આપવા માંગશો? આવા સમયે એક તો ચોમાસું ઋતુની અંદર ખાસ જે મેં 3 તબક્કામાં હું જરૂર વેચીશ, જે ચોમાસાની કે પહેલા ચોમાસા પહેલાં જે કાળજી લેવાની એ ખાસ મેં જણાવી કે રસીકરણ યોગ્ય રીતે કરાવું પશુને. પશુપાલકોએ જાગૃત થઈને રસીકરણ જ્યારે પણ જે કોઈ કેમ્પેઇન થતો હોય તો જાગૃત થઈને રસીકરણ કરાવો. ત્યારબાદ ચોમાસું ઋતુ દરમિયાન જ્યારે બહુ અતિવૃષ્ટિ જેવું હોય તો પશુને ખીલા ઉપર ન બાંધવા, એમને છૂટા રાખવા અને પશુઓને ઉપરવાસ ઉપર લઈ જવા કે જેનાથી કોઈ પશુ તણાવવાનો કે પશુ મરણનો પ્રશ્ન ન રહે. ત્યારબાદ જ્યારે જો પશુની અંદર જ્યારે ચોમાસા પછી કોઈ બીમાર ઘા પડ્યો હોય, કોઈ તકલીફ હોય, કોઈ રોગ હોય તો તાત્કાલિક નજીકના પશુ સારવાર સંસ્થાને ત્યાં ડૉક્ટરશ્રીને બોલાવીને સારવાર કરાવવી એ મારો ખાસ. બિલકુલ. ડૉક્ટર સુકેતુ ઉપાધ્યાય, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારો પ્રયત્ન છે કે આપણો દેશ ખેતી અને પશુપાલન પર નિર્ભર રહે છે અને એટલા જ માટે અમે ખાસ આપના માટે આ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે અને આ પ્રકારની માર્ગદર્શન આપ સતત ઝી ચોઈસ કલાક પર ગામડું જાગે છે માં જોતા રહેશો. હરી મળીશું. નમસ્કાર. ગામડું જાગે છે માં સમસ્યા જ નહીં, તમારા ગામની વિશેષતા પણ બતાવીશું. અમે બનીશું ગુજરાતના ગામે ગામનો અવાજ. તમારા ગામની સમસ્યાનો ફોટો કે વિડીયો પહોંચાડો અમારા 7827993402 વોટ્સએપ નંબર પર. અમે બનીશું તમારી સમસ્યાના ભાગીદાર.